નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત, આપની સાથે હું છું ખ્યાતિ. મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફરી મોટી આતંકી ઘટના નાકામ કરાઈ છે. શ્રીનગરમાં બે હથિયારબંધ આતંકીઓ દેખાયા છે. તેમની પાસે બેગ અને AK-47 હતી. CRPF એ આતંકીઓ હોવાની જાણકારી આપી હતી અને સુરક્ષા દળોના ફાયરિંગ બાદ આતંકીઓ ભાગ્યા છે. આ આતંકીઓ સેના કેમ્પ તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે સુરક્ષા દળોએ ફાયરિંગ કરતા આતંકીઓ ભાગ્યા હતા. હુમલાનો પ્રયાસ નિષ્ફળ. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર બે હથિયારબંધ આતંકીઓ દેખાયા. CRPF આતંકીઓ હોવાની જાણકારી આપી હતી. શ્રીનગરમાં બે હથિયારબંધ આતંકીઓ દેખાયા હતા. મહત્વપૂર્ણ છે, ગઈકાલથી ચાલી રહી જમ્મુ કાશ્મીરની અંદર મોટી આતંકી ઘટના નાકામ કરાઈ, ત્યારબાદ બે હથિયારબંધ આતંકીઓ દેખાયા. તેમની પાસે બેગ અને AK-47 હતી. CRPF આતંકીઓ હોવાની જાણકારી આપી હતી અને સુરક્ષા દળોના ફાયરિંગ બાદ આતંકીઓ ભાગ્યા છે. આ આતંકીઓ સેના કેમ્પ તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે જ સુરક્ષા દળોએ ફાયરિંગ કરતા આતંકીઓ ભાગ્યા હતા. જો વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો સુંજવામાં આર્મી કેમ્પ પર થયેલા હુમલા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. સેનાએ ઠાર કરેલા ત્રણેય આતંકી જમ્મુ કાશ્મીરમાં 10 મહિનાથી સક્રિય હતા, જેમને સ્થાનિક સાથીઓએ મદદ કરી હતી. સ્થાનિક સાથીઓએ હથિયાર, કપડાં સહિતના જરૂરી સામાનને પૂરો પાડ્યો હતો. ત્યારે આતંકીઓને સ્થાનિક મદદ કઈ રીતે મળી તેની તપાસમાં સેના અને જાસૂસી એજન્સીઓ જોતરાય છે. 40 કલાક બાદ સેનાનું ઓપરેશન પૂર્ણ થયું છે. જોકે સમગ્ર આર્મી કેમ્પ પર સેનિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે. પોતાના સ્થાનિક સાથીઓ એટલે કે OGW મદદથી રેકી કર્યા બાદ હુમલાને આતંકીઓએ અંજામ આપ્યો હતો. હુમલા પાછળ જૈશ એ મોહમ્મદના આતંકીઓનો મોટો જૂથનો હાથ લાગે છે. માર્યા ગયેલા આતંકીઓના નામ મુસ્તાક, મોહમ્મદ અને રાશિદ હોવાનું જાણવા મળ્યું છે. ષડયંત્રમાં સામેલ કોણ કોણ, હવે મદદગારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 10 મહિનાથી સક્રિય હતા ત્રણ આતંકીઓ. 40 કલાક બાદ સેનાનું ઓપરેશન પૂર્ણ થયું છે તો સેનિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરના સુંજવામાં આર્મી કેમ્પ પર થયેલા હુમલા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. સેનાએ ઠાર કરેલા ત્રણેય આતંકી જમ્મુ કાશ્મીરમાં 10 મહિનાથી સક્રિય હતા, જેમને સ્થાનિક સાથીઓએ મદદ કરી હતી. સ્થાનિક સાથીઓએ હથિયાર, કપડાં સહિતના જરૂરી સામાન પૂરો પાડ્યો હતો. ત્યારે આતંકીઓને સ્થાનિક મદદ કઈ રીતે મળી તેની તપાસમાં સેના અને જાસૂસી એજન્સીઓ જોતરાઈ ગઈ છે. 40 કલાક બાદ સેનાનું ઓપરેશન પૂર્ણ થયું છે. જોકે સમગ્ર આર્મી કેમ્પ પર સેનિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે. પોતાના સ્થાનિક સાથીઓ એટલે કે OGW મદદથી રેકી કર્યા બાદ હુમલાને આતંકીઓએ અંજામ આપ્યો. હુમલા પાછળ જૈશ એ મોહમ્મદના આતંકીઓના મોટા જૂથનો હાથ છે. માર્યા ગયેલા આતંકીઓના નામ મુસ્તાક, મોહમ્મદ અને રાશિદ હોવાનું જાણવા મળ્યું છે. અને હવે વાત કરીએ સંયુક્ત આરબ અમીરાતમાં છવાયેલા વડાપ્રધાન મોદીની. મિડલ ઇસ્ટની 3 દિવસની યાત્રા દરમિયાન પીએમ મોદી ઓમાન પહોંચ્યા હતા. ઓમાનના મસ્કતમાં સુલતાન કબૂસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. પીએમ જ્યારે કબૂસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચ્યા ત્યારે મોદીના નારાથી હોલ ગુંજી ઉઠ્યો. ત્યાં ઉપસ્થિત તમામ લોકોને પીએમ મોદીએ ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અભિવાદન કર્યું અને તેમણે રમૂજ કરતા કહ્યું હતું કે જો તે ભારતીય ભાષાઓમાં નમસ્તે કરતા રહેશે તો કલાકો નીકળી જશે. અને આમ કહી તેમણે ભારતની વિવિધતા વિશે કહ્યું હતું કે આ વિવિધતા ભાગ્યે જ ક્યાંક જોવા મળે. પીએમએ કહ્યું હતું કે ભારતીયો દરેક સમાજમાં આસાનીથી જ સ્થાન બનાવી લે છે અને દૂધમાં સાકરની જેમ ભળી જાય છે અને દૂધને મધુર બનાવે છે. આપ સબકો ઓમાન મે આજ ઘર જૈસા માહોલ મિલતા હૈ. और वो ऐसे ही नहीं मिल रहा है. आपको यहां घर जैसा जो माहौल मिलता है वह
यहां के लोगों और यहां के नेतृत्व के उन मूल्यों के निशान है जिनका हम भारत में विविधता और सह अस्तित्व के लिए बहुत ही महत्वपूर्ण मानते हैं। भाइयों और बहनों, हम भारतीयों का सामाजिक संस्कार ऐसा है कि हम हर समाज में आसानी से जगह बना लेते हैं। यही होता है ना, जैसे दूध में शक्कर मिले उसमें मिल जाते हैं ना, और दूध मीठा कर भी देते हैं। ये हमारे संस्कार है, ये हमारा स्वभाव है, और ये हमें विरासत में मिला है। ओमान में बैठे हुए आप लोग, हिंदुस्तान में अगर कोई अच्छी घटना घटे तो यहां आपकी खुशियों का पार नहीं रहता है। आप खुशी से समाए नहीं रहते, और एकाध बुरी घटना पता चले तो आप बेचैन हो जाते हैं। यही हम लोगों की विशेषता है, अपनापन। વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની મુલાકાતે ઐતિહાસિક રહી છે, કારણ કે પીએમએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ કર્યો, ત્યારબાદ દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધન કર્યું। ભારત અને યુએઈ વચ્ચે કુલ 5 સમજૂતી પર હસ્તાક્ષર થયા છે। ત્રણ દેશોના પ્રવાસે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે અબુધાબીથી દુબઈ પહોંચ્યા। મોદીએ અહીંયા વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લીધો। અહીં મોદીએ જણાવ્યું કે સંચાર ક્રાંતિ સુધી 200 વર્ષનો સમય લાગ્યો, ત્યાંથી ડિજિટલ ક્રાંતિનું અંતર થોડા જ વર્ષોમાં કપાઈ ગયું। ટેકનોલોજી કે ઇસ્તેમાલ મે દુબઈ અપને આપ મે એક બેમિસાલ હૈ। યહાં રેગિસ્તાન કી રેત કો સુનહરી સમૃદ્ધિ મે બદલા ગયા હૈ, એક મિરેકલ और चमत्कार को साकार किया है। आज के दुबई में आकाश की ऊंचाइयों तक पहुंचते वैभव के पीछे और भविष्य की कल्पना के पीछे एक विजन है और संकल्प भी है। उसके पीछे टेक्नोलॉजी, इनोवेशन और एंटरप्राइज है। इसकी झलक मैंने कुछ देर पहले म्यूजियम ऑफ द फ्यूचर में भी देखी। यूएई ने टेक्नोलॉजी में सफल प्रयोगों को लैब तक सीमित नहीं रहने दिया है, उसका जीवन में उपयोग हो, इसका जीता जागता उदाहरण मुझे मजदार में देखने को मिला। દુબઈ માં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ માં મોદીએ જણાવ્યું કે મારા માટે અને ભારતના 125 કરોડ લોકો માટે આ ગર્વની વાત છે કે મને 6ઠી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ માં ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો। તેમણે કહ્યું કે ટેકનોલોજી વિચારોની ઝડપે બદલાઈ રહી છે, ટેકનોલોજી એ સામાન્ય માણસને શક્તિશાળી બનાવ્યો છે। પીએમએ કહ્યું કે આપણે 6 R ને ફોલો કરવાના છે, જેમાં રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ, રિકવર, રીડિઝાઇન અને રીમેન્યુફેક્ચર। તેનાથી આનંદ પાછો મળશે। જીએસટી અને કાળા નાણા મુદ્દે પણ સરકારની કરેલી કામગીરીઓને તેમણે બિરદાવી હતી। 7 સાલ સે જીએસટી કાનૂન હોગા નહીં હોગા ચલ રહા થા હો ગયા। અબ યે સહી હૈ કે હમ ભી એક મકાન મે રહેતે હૈ સાલો સે ઓર દૂસરે મકાન મે જાએ। રાત કો बड़ी खुशी है, आनंद है, बढ़िया मकान नया बनाया है, लेकिन जब सुबह नींद से उठते हैं तो आदत तन मजबूरन बाई और बाथरूम समझ करके वहीं चले जाते और दीवार से टकरा जाते हैं। बाद में पता चलता है तो नया घर है, यहां तो बाथरूम राइट साइड पे है। ये सबका अनुभव है कि नहीं है? अगर एक इंसान की जिंदगी में भी बदलाव से इतनी कठिनाई होती है तो 70 साल पुरानी व्यवस्था हो, 125 करोड़ का देश हो,
आदतें जहन में हो, दो दो तीन तीन पीढ़ी उसी आदतों में जी हो, उसमें से जब बदलाव लाना है तो कठिनाइयां होती है। आ पहला दुबई में मोदी किर्गिस्तान ना पीएम सफर इसाकोव साथे मुलाकात करी। ते बाद मोदी दुबई में योजायेली जीसीसी बिजनेस लीडर्स नी मीटिंग में भाग लीधो। તે પછી મોદીએ વાઇસ પ્રેસિડેન્ટ યુએઈના પીએમ અને દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની મુલાકાત લીધી। મોદીએ વહાત અલ કરામા મેમોરિયલમાં અમીરાત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી। તે પહેલા રવિવારે મોદીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો રિમોટ કંટ્રોલ દ્વારા શિલાન્યાસ કર્યો। દુબઈ ઓપેરામાં ભારતીયોને સંબોધન કરતા પીએમએ જણાવ્યું હતું કે અમે એ પરંપરામાં મોટા થયા છીએ જ્યાં મંદિર માનવતાનું માધ્યમ હોય। આ મંદિર આધુનિક તો હશે જ, પરંતુ વિશ્વને વસુદેવ કુટુંબકમની ભાવના પેદા કરવાનું માધ્યમ પણ બની રહેશે। ભારત અને યુએઈ વચ્ચે 5 સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા। બંને દેશો વચ્ચે ઉર્જા, રેલવે, ભારતીય શ્રમિકો અને નાણાકીય ક્ષેત્રે સમજૂતી થઈ છે, જેમાં ઓએનજીસી ગ્રુપ અને અબુધાબીની રાષ્ટ્રીય તેલ કંપની વચ્ચે સમજૂતી થઈ છે। ભારતીય શ્રમિકોને સશક્ત કરવા અંગેની સમજૂતી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને અબુધાબી સિક્યુરિટી એક્સચેન્જ વચ્ચે સમજૂતી, રેલવે અને પરિવહન ક્ષેત્રમાં કરાર, તેમજ જમ્મુ કાશ્મીર સરકાર અને ડીપી વર્લ્ડ વચ્ચે એક સમજૂતી થઈ છે। આમ યુએઈની પીએમની યાત્રા રણનીતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની બની રહી છે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। અમદાવાદના બોપલમાં મારુતિ નંદન હોટલમાં તોડફોડ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસે મનીષ ઠાકોર અને ચિંતન પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે મુખ્ય આરોપી જય ઠાકોર હજુ ફરાર છે। મહત્વનું છે કે આરોપીઓએ હોટલ માલિકના પુત્રનું અપહરણ કરી માર માર્યો હતો। સંવાદદાતા દીપક જોડાય છે અમારી સાથે। દીપક, અંગત અદાવતમાં અપહરણ કરાયું, તોડફોડ કરાઈ તેવી વિગતો પ્રાપ્ત થઈ હતી, પરંતુ હવે આરોપીઓ પકડાયા બાદ હકીકત શું છે તે જણાવશો? ચોક્કસ, જે બંને આરોપીઓ છે તે લોકોની ધરપકડ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે। ઘટનાની વાત કરવામાં આવે તો જે હોટલ માલિકના બંને પુત્રો છે તે ટ્યુશન ક્લાસીસમાં ભણતા હતા અને એક્ટિવા જેવી, જે અથડાવા જેવી નજીવી બાબતમાં અદાવત રાખી તેનું અપહરણ કર્યું હતું અને તેના મોટા ભાઈને બોલાવી જીવલેણ હુમલો કર્યો હતો અને જે હોટલ છે મારુતિ નંદન બોપલ બ્રિજની જે આવેલી ત્યાં જઈ તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મામલે વસ્ત્રાપુર સરખેજ તથા બોપલ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં મનીષ ઠાકોર અને જે ચિંતન પટેલ છે જે બંને આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા હતા તેની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે જે મુખ્ય આરોપી છે જય ઠાકોર તેની શોધખોળ હાથ ધરી છે। આભાર દીપક, માહિતી બદલ આપ। પોલીસ જીઆરડીથી હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે વેપારીઓ દ્વારા આજે વિંછિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે। સાથે જ એવો આક્ષેપ પણ કરાયો છે કે એમએલએ વેપારીને હડધૂત કરવામાં આવે છે। વિંછિયા બંધનું એલાન વેપારીઓ દ્વારા અપાયું છે બંધનું એલાન। પોલીસ જીઆરડીથી હેરાનગતિ થતી હોવાના મામલે એમએલએ વેપારીને હડધૂત કરવામાં આવે છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે અને તેના જ પગલે વેપારીઓ દ્વારા વિંછિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં 1 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સહિત લોકાર્પણ કર્યું। આજવા રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સનફાર્મા રોડ સહિત વારસિયા વિસ્તારના હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું, જ્યારે 4.31 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું છે। વડોદરામાં વિવાદાસ્પદ 2000 કરોડની આવાસ યોજના અંગે તેમણે કહ્યું કે તપાસ ચાલે છે, રિપોર્ટ જલ્દી આવશે। હોકી પંજાબ હરિયાણા જેવા રાજ્યોને બાદ કરતા અન્ય રાજ્યોમાં ત્યારે જ વિકસી શકે જ્યારે ત્યાં ગ્રાસ રૂટ એટલે કે ગામડાના સ્તરેથી કામ થાય। સાથે તેમણે કહ્યું કે
સ્કૂલ લેવલથી હોકીની સારી તાલીમ મળે તો હોકીના સક્ષમ ખેલાડી આપણને રાષ્ટ્રીય સ્તરે મળી શકે તેમ છે. તેથી અંતરિયાળ ગામડામાં હોકીને પ્રોત્સાહન આપવાની જેટલી જરૂર છે એટલી જ જરૂર હોકીને સ્કૂલ લેવલથી શિક્ષણનો હિસ્સો બનાવવામાં આવે તે પણ જરૂરી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સંદીપસિંહ 2006માં શતાબ્દી એક્સપ્રેસમાં એક આકસ્મિક ગોળીબારમાં ગોળી વાગતા પેરાલિસિસની નોબત આવી ગઈ હતી અને 2 વર્ષ હોકીથી દૂર રહેવું પડ્યું હતું, પરંતુ ફરી તે બેઠા થયા અને ભારતની હોકીના પ્રતિષ્ઠિત અઝલન શાહ ટુર્નામેન્ટમાં જીત અપાવી હતી. હવે સંદીપસિંહના જીવન પરથી ફિલ્મ બની રહી છે. ભારતીય હોકી ટીમના લેજેન્ડ જેને લોકો ફ્લિકર સિંહ તરીકે પણ ઓળખે છે એવા સંદીપસિંહ આપણી સાથે છે. સંદીપજી આપકા સ્વાગત હૈ. બતાઈએ કે જો હોકી હૈ વો પંજાબ હરિયાણા વૈસે બહુ એસે સ્ટેટ્સ હૈ વહાં પે કાફી અચ્છી તરહ સે ખેલા જા રહા હૈ ઓર વહાં કે ખિલાડી હી જ્યાદા રિપ્રેઝેન્ટ કરતે હૈ. ભારત કે દૂસરે પ્રદેશ મે વો ક્યું નહીં ઇતના પોપ્યુલર હો પાયા હૈ ઉસકે લિયે ક્યા કરના ચાહિયે. દેખે યહાં પર ગ્રાસ રૂટ કે ઉપર જ્યાદા કામ કરના પડેગા. અગર આપ દેખે પંજાબ હરિયાણા દિલ્હી ઇવન યુપી ઇસ સાઇડ મેં હિમાચલ પ્રદેશ બેમ્બી અભી તો ગ્રાસ રૂટ કે ઉપર કાફી કામ હો રહા હૈ ઓર જીતને ભી યંગસ્ટર્સ હૈ વો ગ્રાસ રૂટ સે ઉઠ કે આ રહે હૈ. તો અગર હમ બાકી સ્ટેટ્સ મેં ગ્રાસ રૂટ કે ઉપર કામ કરેંગે તો ડેફિનેટલી હમે વહાં સે ભી અચ્છે ટેલેન્ટ દેખને કો મિલેંગે. ફિલ્મ આઈ થી એક ચક દે ઓર અબ આપકે ઉપર ભી એક સ્પોર્ટ્સ બાયોગ્રાફી આ રહી હૈ સુરમા કરકે, તો ઇસ તરહ કી ફિલ્મ સે એક બૂસ્ટ મિલતા હૈ નયે ખિલાડી આયે ઇસકે લિયે. મૂવી સે જીતને જ્યાદા યંગસ્ટર્સ હૈ સ્પોર્ટ્સ કો જુડે ઓર ઇન્સ્પાયર કરે. દિલજીત દોસાંઝ આપકા કિરદાર નિભા રહે હૈ તો આપકી ઉનસે ક્યા બાતચીત હુઈ હૈ, ક્યા ક્યા ચીઝો પે તવજ્જો દિયા જા રહા હૈ ફિલ્મ મેં. દેખિયે દિલજીત દોસાંઝ પાજી જો હૈ બહોત હી અચ્છે એક્ટર હૈ સિંગર હૈ ઓર ઉનકા એક હી ફોકસ થા કે જીતની જ્યાદા રિયાલિટી મૂવી મેં દિખાએ. તો હમારા ટાઈમ લગા હમે બહોત ઇસ ચીઝ કે ઉપર આને કે લિયે, તો લેકિન હમારા એક હી ફોકસ થા હમારી પૂરી ટીમ કા કે પૂરી રિયાલિટી મૂવી મેં દિખાઈ. જો હોકી પ્લેયર આ રહે હૈ તો ઉનકે લિયે આપ ક્યા મેસેજ દેંગે, ઉનકો કિસ તરહ કિસ ચીઝો પે ફોકસ કરના ચાહિયે. દેખિયે નયે પ્લેયરો કો તો યહી હૈ કે ટ્રેનિંગ જ્યાદા કરની અચ્છી બાત હૈ, લેકિન ઉસ ક્વાન્ટિટી ઓર ક્વાલિટી દોનો કો મિક્સ કરકે કરેં તો ડેફિનેટલી ઉનકા ફાયદા હોગા. ઓર આજકલ જો નયે સ્કિલ્સ હૈ નયે કોચિઝ હૈ ઉનકી ટ્રેનિંગ કે ઉપર ફોકસ કરે. ઓર બેસિકલી એક મેસેજ જરૂર દૂંગા મેં, નોટ ફોર સ્પોર્ટ્સ ફોર ઓલ એવરી વન, કે જંક ફૂડ ના ખાએ, બિકોઝ ઓફ જંક ફૂડ સે હમારી યંગ જનરેશન હૈ વો સ્પોઇલ હો રહી હૈ. તો જંક ફૂડ નહીં ખાતા એવું આ હોકી લેજેન્ડ કહે છે. કેમેરા પર્સન પ્રતીક શ્રીવાસ્તવ સાથે તેજસ વૈદ્ય, એટીવી ન્યૂઝ, અમદાવાદ. ટેકાના ભાવે ખરીદાશે મગફળી. જી હા, રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર. સૌરાષ્ટ્રમાંથી ટેકાના ભાવે વધુ મગફળી ખરીદવામાં આવશે. વધુ 1,00,000 મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાશે. ગુજકોટે 42 મંડળીઓને ખરીદી માટે જવાબદારી સોંપી દીધી છે. બેદરકાર અધિકારીઓને ફરી જવાબદારી ગોંડલમાં સોંપવામાં આવી છે. મગફળીના ગોડાઉનમાં દાખવી હતી બેદરકારી. ખરીદી કૌભાંડ રોકવા સરકારે અનેક નવા નિયમો બહાર પાડ્યા અને આખરે ટેકાના ભાવે ફરી એકવાર મગફળી ખરીદાશે. તેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સંવાદદાતા હરીન જોડાયા છે અમારી સાથે. હરીન, શું છે આ અંગે વધુ વિગત? ત્યારે ખેડૂતોમાં ચોક્કસ ખુશીનો માહોલ છે, કેમ કે સૌરાષ્ટ્રમાંથી વધુ 1,00,000 મેટ્રિક ટન મગફળી છે ટેકાના ભાવે સરકાર ખરીદશે. પરંતુ મહત્વની વાત એ છે કે જે ગોંડલ આગની ઘટના બની તે બાદ સરકાર પણ સફાળી જાગી હતી અને મગફળીની ખરીદી માટે અનેક નવા નિયમો બનાવી અને હવે ફરીથી જે મગફળીની ખરીદી 1,00,000 મેટ્રિક ટન છે તે કરવામાં આવશે. નવા નિયમ મુજબ કરવામાં આવશે. પરંતુ બીજી એક મહત્વની વાત એ પણ છે કે જે 42 મંડળીઓ છે તેને ગુજકોટ દ્વારા ખરીદીની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ જે ગુજકોટના અધિકારીઓ ગોંડલની જે આગ હતી તેમાં ક્યાંક ને ક્યાંક સીધી રીતે કે આડકતરી રીતે સામેલ હતા આ જ બધા અધિકારીઓ છે તે ફરીથી હવે ખરીદી કરશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે બેદરકાર અધિકારીઓ હતા તેમને જ આ ખરીદીની જવાબદારી સોંપી હોય તેવું માની શકાય. પરંતુ એક મહત્વની વાત એ પણ ગણી શકાય કે સૌરાષ્ટ્રમાંથી છે વધુ 1,00,000 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. હરીત, માહિતી બદલ આપ. રાજ્યમાં ઠંડીનો ચમકારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો અને સૌથી ઠંડુ શહેર ગાંધીનગર નોંધાયું છે, જ્યાં 12.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા ઠંડુ ગાર થયું છે ગાંધીનગર. રાજ્યમાં ઠંડીનો ચમકારો આમ તો માનવામાં આવે છે કે હવે શિયાળાનો અંત આવી રહ્યો છે, પરંતુ જતા જતા ઠંડી પોતાનો મિજાજ બતાવી રહી છે.
તો જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે, જેના પગલે વાતાવરણ તો ખુશનુમા બન્યું છે. ઠેર ઠેર મકાનો પર બરફની ચાદર છવાયેલી જોવા મળે છે, તો વૃક્ષો પણ બરફમાં ઢંકાઈ ગયા છે. જોકે ભારે બરફવર્ષાને પગલે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. શ્રીનગર જમ્મુ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. સમાચાર સતતમાં અત્યારે બસ આટલું છે. રજા આપશો. નમસ્કાર.